અસ્સલામુ અલૈકુમ. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 2 સંચાલનના સિદ્ધાંતો. આ પ્રકરણમાં આપણે સંચાલનના સિદ્ધાંતો વિશે માહિતી મેળવી તથા ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો વિશે શીખ્યા. આજે આપણે હેનરી ફેઓલના સંચાલનના સિદ્ધાંતો વિશે માહિતી મેળવીશું. હેનરી ફેઓલના સંચાલનના સિદ્ધાંતો વિશે અભ્યાસ કરતા પહેલાં આપણે તેમની ટૂંકી જાણકારી મેળવીએ. તો સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેઓલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. ઈસવીસન 1916માં તેમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટમાં આ સિદ્ધાંતોની રજૂઆત કરી હતી. શ્રી હેનરી ફેઓલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કર્યું. સરળતા અને સ્પષ્ટતા માટે તેમને 6 વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું. તો તે 6 પ્રવૃત્તિઓ છે: ટેકનિકલ પ્રવૃત્તિઓ, વાણિજ્ય પ્રવૃત્તિઓ, નાણાકીય પ્રવૃત્તિઓ, સંરક્ષણ પ્રવૃત્તિઓ, હિસાબી પ્રવૃત્તિઓ, સંચાલકીય પ્રવૃત્તિઓ. આ પ્રવૃત્તિઓમાં કોનો કોનો સમાવેશ થાય છે તે જોઈશું. જેમ કે ટેકનિકલ પ્રવૃત્તિઓ. ટેકનિકલ પ્રવૃત્તિઓમાં કારખાના, યંત્રો તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બીજી છે વાણિજ્ય પ્રવૃત્તિઓ. વાણિજ્ય પ્રવૃત્તિમાં એકમની ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ત્રીજી પ્રવૃત્તિઓ છે જેમાં મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી, પુનઃરોકાણ જેવી નાણાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. સંરક્ષણ પ્રવૃત્તિઓમાં કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલની સલામતી, એ પ્રકારની સલામતીની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે હિસાબી પ્રવૃત્તિઓમાં નાણાકીય હિસાબોના પત્રકો તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. છઠ્ઠા પ્રકારની પ્રવૃત્તિઓ છે સંચાલકીય પ્રવૃત્તિઓ. સંચાલકીય પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી સંચાલનની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તો આ 6 પ્રકારની પ્રવૃત્તિઓમાં તમામ વહીવટી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ દર્શાવ્યું છે. હેનરી ફેઓલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે અન્ય સિદ્ધાંતોની તુલનામાં નવા હતા. તેમનું માનવું એવું હતું કે કોઈપણ ઔદ્યોગિક એકમના સંચાલકે સફળ થવું હોય અને ધંધાકીય એકમને સફળતાના રસ્તે લઈ જવું હોય તો તે માટે ફક્ત જ્ઞાન જ મહત્ત્વનું નથી, પરંતુ જે તે ઔદ્યોગિક એકમના સ્વરૂપને અનુરૂપ કામગીરીની પદ્ધતિઓથી પણ તેમણે વાકેફ હોવું જરૂરી છે. એટલે કયું કાર્ય કેવી રીતે થાય છે તે પ્રવૃત્તિઓથી તે વાકેફ હોવા જોઈએ. હેનરી ફેઓલ તેમના અનુભવ તેમજ જ્ઞાનને આધારે સંચાલનના 14 મહત્ત્વના સિદ્ધાંતો રજૂ કર્યા છે જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. આ સિદ્ધાંતો કયા છે તે જોઈએ. તો હેનરી ફેઓલના સંચાલનના સિદ્ધાંતો જેમાં 14 સિદ્ધાંતો રજૂ કર્યા છે: શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, શિસ્ત અંગેનો સિદ્ધાંત, હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત, દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત, વ્યવસ્થાનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, સ્થિર કર્મચારીગણનો સિદ્ધાંત, પહેલવૃત્તિનો સિદ્ધાંત અને જૂથ ભાવનાનો સિદ્ધાંત. આ પ્રકારના 14 સિદ્ધાંતો તેમણે રજૂ કર્યા છે. આ સિદ્ધાંતો રજૂ કરતા શ્રી હેનરી ફેઓલ એવું જણાવે છે કે આ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકો પર રહેલો છે. સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ પર, તેમની ચપળતા પર રહેલો છે. સંચાલન કરવું એક શાણપણનું કામ છે. આ સિદ્ધાંતોની સમજૂતી તમે હવે પછી મેળવશો. સંચાલનના સિદ્ધાંતોમાં પ્રથમ સિદ્ધાંત છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. શ્રમ વિભાજનનો સિદ્ધાંત એટલે કે જે વ્યક્તિ જે કાર્યમાં કાર્યદક્ષ હોય, તેને કુશળતા હોય, કૌશલ્ય હોય, તે પ્રકારનું કામ તેને સોંપવામાં આવે તો વિશિષ્ટીકરણનો લાભ મેળવી શકાય.
સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થવો જોઈએ અને આ સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા જ ઉત્પાદકતા વધારી શકાય. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. શ્રમ વિભાજન કરવાથી વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. એટલે જેનામાં જે કૌશલ્ય હોય તેને તે પ્રકારનું કાર્ય સોંપવું જોઈએ તો વિશિષ્ટીકરણનો લાભ મળશે, કારણ કે તેમાં તે વ્યક્તિને માહિરત હશે અને તે વધારે સારી રીતે તે કાર્ય કરી શકશે. તેનાથી ઊંધું જો તેને તે વિશેની કૌશલ્ય ન હોય, તેની આવડત ન હોય અને તેને તે કામ સોંપવામાં આવે તો તે ગૂંચવાયા કરશે અને કાર્ય સારી રીતે થઈ શકશે નહીં. તો જેમાં જે કૌશલ્ય હોય તેને તે કાર્ય સોંપવું જોઈએ. અને બધું જ કાર્ય એક વ્યક્તિ પણ કરી શકતું નથી, એટલે શ્રમ વિભાજન કરવું જરૂરી છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ બંને કક્ષાએ લાગુ થાય છે અને કરવું જરૂરી પણ છે. જે વ્યક્તિને જે આવડત હોય તે પ્રકારનું તેને કાર્ય સોંપવું જોઈએ. દરેક વ્યક્તિને એની આવડત અને તેની કુશળતા અનુસાર કાર્ય સોંપવામાં આવે તો તેણે એક જ પ્રકારનું કાર્ય જે તેને આવડે છે તે કામ કરવાનું હોય તો તેના દ્વારા વિશિષ્ટીકરણનો લાભ મળી શકશે. બીજો જે સિદ્ધાંત છે તે છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. કોઈ પણ કર્મચારીને કે અધિકારીને કાર્ય સોંપીએ તો એ જવાબદારી સોંપેલી કહેવાય. એ જવાબદારીની સાથે સત્તા પણ હોવી જરૂરી છે. તેણે જે કાર્ય કરવાનું છે તેમાં તેને સત્તા આપવી જોઈએ જેથી તે પોતાની રીતે કાર્ય કરી શકે, એટલી એને છૂટ આપવી જોઈએ. સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુઓ છે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે, અપૂર્ણ છે. એટલે જ્યાં જવાબદારી હોય ત્યાં સત્તા હોવી જોઈએ અને સત્તા હોય ત્યાં જવાબદારી હોવી જરૂરી છે. જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે, તાબેદાર એટલે આપણા હાથની નીચે કાર્ય કરનાર, ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જરૂરી છે. સત્તા સોંપણી કરતી વખતે કર્મચારીનો હોદ્દો શું છે, તેને કેટલું જ્ઞાન છે, તેની લાયકાત કેવી છે, તેને કેટલો અનુભવ છે, તેમાં નેતૃત્વની કળા છે કે નહીં, તેની પુખ્તતા વિશેની માહિતી તમારે મેળવવી પડે. આ બધા તમામ પરિબળોને ધ્યાનમાં લઈને જ સત્તાની સોંપણી કરવી જોઈએ, જેના પરિણામે કર્મચારીનો ઉત્સાહ વધશે અને ધ્યેય સિદ્ધિ સરળ બનશે. ત્રીજો સિદ્ધાંત છે શિસ્ત અંગેનો સિદ્ધાંત. સાધનોના ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવું ખૂબ જ જરૂરી છે. એટલે કે ઔદ્યોગિક એકમ હોય તો તેની અંદર નીતિ નિયમો બનાવેલા હોવા જોઈએ, આચાર સંહિતા હોવી જોઈએ જેનું પાલન કર્મચારીઓએ કરવાનું છે. જો તે નિયમો અને આચારસંહિતા પહેલેથી હશે જ તો તે પ્રમાણે જ કર્મચારીઓ કાર્ય કરશે અને ધંધાકીય એકમમાં શિસ્તનું વાતાવરણ ઉદ્ભવશે. શિસ્ત એ એક ચોક્કસ પ્રકારનું સંવાદિતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે જ સ્થપાય છે. જો આ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતા ન હોય તો દરેક કર્મચારી પોતાની રીતે કાર્ય કરશે અને તેમાં શિસ્ત અંગેનો સિદ્ધાંત લાગુ પડી શકશે નહીં, જેના કારણે ઔદ્યોગિક એકમોના ધ્યેય સિદ્ધ થઈ શકશે નહીં. તો આ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે એકમમાં અનુશાસન સ્થપાય છે. જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે આ શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશનું કાર્ય સરળ બને છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં તમે સંચાલક તરીકે દરેક વ્યક્તિને દેખરેખમાં રાખી શકતા નથી, નિયંત્રણમાં કે અંકુશમાં રાખી શકતા નથી. પરંતુ આ નિયમો અને આચારસંહિતા હશે તો તેનું પાલન તેઓ પોતાની રીતે જ કરતા થઈ જશે. એટલે મોટી સંખ્યામાં કર્મચારી હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશ સરળ બને છે. કર્મચારીનો કાર્ય પ્રત્યેનો આનંદ પણ વધી જાય છે, કારણ કે તેને સંચાલકો વારે ઘડીએ રોકટોક કરતા નથી, કારણ કે તેમને પહેલેથી જ નિયમો અને આચારસંહિતા બતાવી દીધેલી હોય, તે પ્રમાણે તેઓ કાર્ય કરતા હોય છે. એટલે સંચાલકે તેમને દરરોજ રોકટોક કરવી પડતી નથી, સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે. શિસ્ત માટે દરેક કક્ષાએ
યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્ત્વની છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને જો નિયમો બનાવવામાં આવે, આચારસંહિતા બનાવવામાં આવે અને તેનું પાલન કરાવવામાં આવે તો ધંધાકીય એકમોના જે ધ્યેય છે તે સરળતાથી સિદ્ધ કરી શકાય છે. ચોથું છે હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત. હુકમની એકવાક્યતા એટલે કોઈ કર્મચારીઓ કાર્ય કરતા હોય તો તેમની ઉપર એક જ ઉપરી અધિકારી હોવો જોઈએ. એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે તે પાલન કરી જ નહીં શકે, માટે તેની ઉપર એક જ ઉપરી અધિકારી હોવો જોઈએ. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈપણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. જો એકથી વધુ અધિકારીઓ તેને હુકમ આપશે તો તે મૂંઝવણમાં આવી જશે કે કયા અધિકારીનો સોંપેલું કાર્ય કરવું, એ પ્રમાણે તેને ગૂંચવાળા થશે. તેનો અર્થ એમ પણ નહીં થાય, એમ પણ થાય છે કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. એટલે તેમણે જે કાર્ય કર્યું છે તેની ઉપર તેમના જે અધિકારી છે તેને તેમણે જવાબ આપવો પડે કે આ કાર્ય થયું કે નહીં થયું, થયું તો કેટલા પ્રમાણમાં પૂર્ણ થયું, નહીં થયું તો કેમ નહીં થયું. એ પ્રકારની જવાબદારી તેમને એક જ અધિકારીને આપવી પડે છે. હુકમની એકવાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા જો હુકમ આપવામાં આવે તો કર્મચારીઓ મૂંઝાઈ જશે, મુશ્કેલીમાં પડશે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાશે નહીં. આગળ છે દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત. જે રીતે હુકમ એક જ અધિકારી દ્વારા મળવું જોઈએ તે જ રીતના દોરવણી પણ એક જ અધિકારી દ્વારા થવી જોઈએ. આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણના આધારે પાર પાડી શકાય. આયોજનના અમલ દરમિયાન જો વિચલનો જણાય એટલે કે તફાવત જણાય, એટલે આયોજન જે પ્રમાણેનું કર્યું છે તે પ્રમાણે કાર્ય ન થતું હોય તો તેને વિચલનો કહેવાય. જો વિચલનો જણાય તો દોરવણી અને માર્ગદર્શન અપાય છે. આ દોરવણી અને માર્ગદર્શન સંચાલકો અથવા અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે. આ દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા જ અપાવી જોઈએ. આમ કરવાથી એક સમાન કાર્યો અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકે છે. નહીંતર ફરીવાર જેમ આપણે હુકમની એકવાક્યતામાં જોયું હતું તે પ્રમાણે અગર જો દોરવણી પણ જુદા જુદા અધિકારીઓ દ્વારા આપવામાં આવતી હશે તો કર્મચારીઓને મૂંઝવણ ઊભી થશે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ અને આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ. જૂથ એટલે સમૂહમાં. તો આ તમામ જે જૂથ છે તે એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું એટલે સમૂહમાં કાર્ય કરતું હોવું જોઈએ. છઠ્ઠો સિદ્ધાંત છે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સામાન્ય હિત એટલે એકમનો હિત. અહીં આપણે જાણીએ છીએ કે વ્યક્તિગત હિત અલગ હોય છે અને ધંધાકીય એકમનું હિત અલગ હોય છે. વ્યક્તિગત એટલે જે કર્મચારીઓ છે તેમનો ધ્યેય અલગ હોય છે, તેમના લાભ અલગ હોય છે. પરંતુ તેમના લાભને તો ધ્યાનમાં લેવા જ જોઈએ, પણ એટલા હદે પણ નહીં કે જેના દ્વારા એકમના હિતને નુકસાન જાય. એટલે સામાન્ય હિતને વધુ મહત્ત્વ આપવું જોઈએ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન આપવું જોઈએ. સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે. સામૂહિક પ્રવૃત્તિ એટલે ઘણા બધા વ્યક્તિઓ મળીને તે કાર્ય કરે છે. તો વ્યક્તિ વચ્ચે વિભાગ અને વિભાગ વચ્ચે સંતુલન હોવું અને સંકલન હોવું જરૂરી છે, તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને. આ સિદ્ધાંત એવું દર્શાવે છે કે કોઈ વ્યક્તિગત કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતની સામે ગૌણ ગણવું જોઈએ. એટલે કે વ્યક્તિગત કે કર્મચારીના હિતને મહત્ત્વ તો આપવું જોઈએ, પણ સૌથી વધુ મહત્ત્વ સામાન્ય હિતને એટલે ધંધાકીય એકમના હિતને આપવું જોઈએ. સાતમો સિદ્ધાંત છે કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારીઓ જે સેવા આપે છે તે
એ વેતનના બદલામાં આપે છે અને તેમને એક જ હેતુ હોય છે, તેનો વળતર મેળવવું. જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે તેને વેતન કહેવાય. ફરી વાર જોઈએ, વેતન કોને કહેવાય? કર્મચારીઓ જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને વેતન કહેવાય. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. તે જે પ્રમાણેનું કાર્ય કરે છે તે પ્રમાણે તેમને યોગ્ય વેતન, વાજબી વેતન આપવું જોઈએ. નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારીઓ વચ્ચેનો સંબંધ સુદૃઢ બનાવે છે. એકમમાં બધા જ કર્મચારીઓ એક સરખી કાર્યક્ષમતા ધરાવતા નથી. તેમની શક્તિ અને કાર્યક્ષમતા જુદા જુદા હોય છે. એકમમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારી હોય છે. આવા કાર્યદક્ષ કર્મચારીઓને તેમને નિશ્ચિત વેતન કરતાં વધારે ઉત્પાદન અને કામ આપતા હોવાથી તેમને વધારાનું નાણાકીય વળતર અથવા અમુક પ્રોત્સાહિત યોજના અમલમાં મૂકાવી જોઈએ. તેઓની કાર્યક્ષમતાનો બદલો તેમને મળવો જ જોઈએ. આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટશે. નહીંતર જો વધુ ઉત્પાદન કરતા કે વધુ કામ કરતા કર્મચારીઓને પણ નિશ્ચિત વેતન જ જો આપવામાં આવે તો તે હતાશ થઈ જશે, નિરાશ થઈ જશે અને તે એને જો તક મળશે તો આપણું એકમ છોડીને અન્ય જગ્યાએ જતો રહેશે. તો ફેરબદલી દર ઘટાડવો હોય તો તેમને તેમનો યોગ્ય વેતન આપવું જોઈએ. કુશળ કારીગરો માટે બોનસ, નફાભાગ, આ નાણાકીય વળતર કે નાણાકીય લાભ આપી શકાય. આ ઉપરાંત સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ વગેરે જેવી પ્રોત્સાહક યોજના પણ અમલમાં મૂકી શકાય છે. વિદ્યાર્થીની મિત્રો, આગળ જોઈશું કેન્દ્રીકરણનો સિદ્ધાંત. કેન્દ્રીકરણનો સિદ્ધાંત, કેન્દ્રીકરણ શું છે? કે તમામ વહીવટ કે સંચાલન એક જ સ્થળે કેન્દ્રિત થયેલું હોય તો તેને કેન્દ્રીકરણ કહેવાય છે. પરંતુ જ્યારે એકમ મોટું હોય ત્યારે એક જ વ્યક્તિ આખા એકમનું સંચાલન સફળતાથી કરી શકતું નથી. તેવા સમયે એકમની જુદી જુદી સપાટીઓ બનાવવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે અને જુદા જુદા સંચાલકો કે અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. તો તેને કહેવાય છે વિકેન્દ્રીકરણ. વ્યવસ્થાના તંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલા અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ તેની સ્પષ્ટતા સંચાલકોને હોવી જ જોઈએ. વ્યવસ્થાતંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે. એટલે સત્તા કેન્દ્રિત થયેલી છે એક જ સંચાલકના હાથમાં અથવા એક જ સપાટીએ સત્તાનું કેન્દ્રીકરણ થયેલું કહેવાય. કર્મચારીઓની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો જરૂરી છે. મોટા કદનું એકમ હોય તો તેમાં જો કેન્દ્રીકરણ લાગુ કર્યું હોય તો તે ઓછું સફળ થશે. તેના કરતાં જો મોટા કદના એકમોમાં વિકેન્દ્રીકરણ હોય તો વધુ સફળ થઈ શકે. તેથી એકમના કદ મુજબ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ કરવામાં આવતું હોય છે. એવી જ રીતે જો નાનું એકમ હોય તો ત્યાં વિકેન્દ્રીકરણ સફળ થઈ શકે નહીં, ત્યાં કેન્દ્રીકરણ વધુ સફળ થશે. આગળ નવમો સિદ્ધાંત છે સત્તાની રેખીક સાંકળનો સિદ્ધાંત. આપણે જાણીએ છીએ કે સત્તા એટલે સંચાલકોની સપાટીઓ બનાવવામાં આવે છે. જુદી જુદી સપાટીઓ હોય છે જે આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટીના કર્મચારીઓ સુધીની સાંકળ રચવા પર ભાર મૂકે છે. એટલે જે હુકમો અને નિયમો હોય તે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી તળ સપાટી તરફ આગળ વહન થવા જોઈએ. સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણ તૂટેલી રહેવી જોઈએ. એટલે તે અકબંધ રીતે આગળ વધવી જોઈએ. સત્તા ઉપર વધુ હોય છે ઉપરની સપાટી પર, જ્યારે મધ્ય સપાટી પર ઓછી થાય છે, તળ સપાટી પર એકદમ ઓછી થઈ જાય છે. તો સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણ તૂટેલી રહેવી જોઈએ. એટલે દરેકને દરેક સપાટીમાં એમની લાયકાત અને એમના કાર્ય મુજબ સત્તા આપવી જોઈએ.
दरेक सपाटीने अनुरूप सत्ता अने जवाबदारीनी वहेंचणी थवी जोईए। એકમમાં કામ કરતા કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે, એટલે જે તાબેદાર છે તેનો ઉપરી અધિકારી કોણ છે અને તેને કોણ જવાબદાર છે, તે કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે, એટલે કે તેનો ઉપરી અધિકારી કોણ છે, તેને લીધે એક રૈખિક સાંકળ ઉદ્ભવે છે જે ઉચ્ચ સપાટીથી નીચેની તરફ જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતી પ્રેષણ થાય છે। આગળ આપણે માહિતી સંચાર વિશે શીખી ગયા। માહિતી સંચાર એટલે દ્વિમાર્ગીય માહિતી હોય ની અવલ જવલ થતી હોય છે, એટલે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જો માહિતી કે અહેવાલ એકબીજી તરફ વહન થતું હોય તો તેને માહિતી સંચાર કહેવાય છે। તે દ્વિમાર્ગીય પ્રક્રિયા છે, ઉપરથી માહિતી તળ સપાટી તરફ વહન થાય છે, જ્યારે નીચેથી અહેવાલો તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ વહન થાય છે તો તેને માહિતી સંચાર કહેવાય। પરંતુ ફક્ત એક જ તરફથી માહિતીનું વહન થતું હોય, જેમ કે તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જે અહેવાલો જાય છે તો તે એકમાર્ગીય પ્રક્રિયા છે, તેને માહિતી પ્રેષણ કહેવાય। દ્વિમાર્ગીય હોય, બંને તરફથી માહિતીની આપ લે થતી હોય તો માહિતી સંચાર કહેવાશે, પણ એક તરફથી જ જો માહિતીની આપ લે થતી હોય તો માહિતી પ્રેષણ કહેવાશે। દસમો સિદ્ધાંત છે વ્યવસ્થાનો સિદ્ધાંત। આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે, એક માલસામાનની વ્યવસ્થા અને બીજું સામાજિક વ્યવસ્થા। માલસામાનની વ્યવસ્થામાં માલસામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ કે જેથી કરીને આપણને તરત જ તે મળી શકે। તેવી જ રીતે યોગ્ય લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવો જોઈએ, તેમની લાયકાત અને કૌશલ્ય અનુરૂપ તેમને સ્થાન આપવું જોઈએ। કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીઓની ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી જ જોઈએ। તો આ થઈ સામાજિક વ્યવસ્થા। અગિયારમો સિદ્ધાંત છે સમાનતાનો સિદ્ધાંત। કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે। કર્મચારીઓ સજીવ છે, જીવંત વ્યક્તિ છે, તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે, કારણ કે તેમને સંતોષ અસંતોષ હોય છે, ગમો અણગમો હોય છે, તેમને સ્વાસ્થ્ય હોય છે, તેમને સામાજિક લાગણીઓ હોય છે, એટલે એ જીવંત વ્યક્તિ છે, તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ। તેમને ગમે તેવો વ્યવહાર કરવો જોઈએ, તેમને સંતોષ મળે તેવી રીતે આપણો વ્યવહાર સંચાલક તરીકે હોવો જોઈએ। અધિકારીઓએ કર્મચારીઓ પાસે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તન કરવું જોઈએ। આ માટે વૈદિક એટલે નીતિ નિયમ અનુસાર જે માળખું રચાય છે, જે સંબંધો વિકસિત થાય છે તેને વૈદિક સંબંધો કહેવાય છે, કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈદિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ। અવૈદિક એટલે કોઈ નીતિ નિયમોને અનુસરીને નહીં, પરંતુ આપોઆપ જે સંબંધો ઊભા થાય છે કર્મચારીઓના કર્મચારીઓ સાથે અને કર્મચારીઓના અધિકારી સાથે, જે એમને એમ નિયમ અનુસાર નહીં પરંતુ એ સિવાયના હેતુસર જે સંબંધો ઊભા થાય તે રીતે અવૈધિક રૂપે વર્તન કરવું જોઈએ, તેમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો સંચાલકે કે અધિકારીએ કરવા જોઈએ। કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત છે, એટલે અધિકારીએ સમાનતા સ્થાપવી જોઈએ, નિર્ણયપૂર્ણ વર્તન ન્યાયપૂર્ણ વર્તન કરવું જોઈએ, સમાનતાથી વર્તન કરવું જોઈએ। જ્યારે કર્મચારીએ સંચાલકો પ્રત્યે વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત આ સિદ્ધાંત છે। સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત 12મો સિદ્ધાંત છે। સ્થિર કર્મચારી ગણ એટલે જે આપણા ધંધાકીય એકમમાં ઘણા લાંબા સમય સુધી ટકી રહે તેવો કર્મચારીગણ। કાયમી અને સ્થિર કર્મચારીગણ એ ધંધાકીય એકમની મૂડી છે।
कोई एक एकम में लांबो समय टकी रहेवाथी कर्मचारी विकास थाय छे, कारण के ते एकम थी ते घणा वर्षों थी परिचित होय छे अने ते पोतानी कार्य थी पण परिचित छे, तेने तेनो अनुभव थई गयो छे, ते एकमनी कार्यप्रणाली थी पण कार्यपद्धति थी पण परिचित छे, एटले कर्मचारी विकास थाय छे। अने धंधाकीय एकमने ध्येय सिद्धि माटे कर्मचारीनी स्थिरता खूब ज जरूरी छे। जो कर्मचारीओ स्थिर न होय तो मैं तमने धोरण 11 समझाव्यु हतुं ते प्रमाणे कर्मचारीओ आवशे तेने तमने तमे तालीम आपशो संचालको तरीके, ते थोड़ू घणु कार्य सीखी जशे, त्यारे एने जो नवी तक मळी जाय अन्य एकममां मळी जाय तो ते तमारुं धंधाकीय एकम छोड़ीने अन्यत्र जतर रहेशे अने फरीवार तमारे एज शुरुआत करवी पड़ से। नवा कर्मचारी आवशे, नवा कर्मचारीओने तमे ट्रेन करशो, ए ट्रेन थशे अने पछी जता रहेशे, तो तमारे आज कार्य करवू पड़शे अने तमे एकमना ध्येय सिद्ध करी शकशो नहीं। एटले संचालक तरीके तमारे एकमनी ध्येय सिद्धि माटे कर्मचारीओनी स्थिरता होवी खूब ज जरूरी छे। लांबा समय सुधी कर्मचारी जे ते एकममां रहेવાથી अध्ययन वक्र एटले एकने एक कार्य करवाथी तेनो तेने अभ्यास थई जाय छे, तेनो अनुभव थई जाय, एनी प्रेक्टिस थई जाय छे, अध्ययन वक्रनी असरने परिणामे उत्पादकता वधे छे, तेमज मजूर फेरबदली दर पण घटे छे, कारण के तेमने कार्य संतोष मळे छे। कायमी कर्मचारीओ माटे बढ़ती तालीम वगैरेनी व्यवस्था करवी जोईए के जेथी तेमना उत्साहमां वधारो थाय अने तेमने तेमना कार्य करवा माटे वधु चपळता अने आवडत आवी शके। 13मो सिद्धांत छे पहलवृत्तिनो सिद्धांत। पहलवृत्ति एटले नवी शरूआत करवानी वृत्ति। સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જરૂરી છે। સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેથી કરીને કર્મચારીઓમાં પહેલ વૃત્તિનો વિકાસ થાય, તેમને પહેલ વૃત્તિ કરવા માટે પ્રોત્સાહન મળે। પહેલ વૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય છે, એ પ્રમાણે તેમનામાં નેતૃત્વ શક્તિ પણ ખીલે છે, કારણ કે તેઓ આગેવાની લઈને કોઈ પણ કાર્ય નવે સ્તરેથી શરૂ કરશે, એટલે તેમનામાં નેતૃત્વ શક્તિ પણ ખીલશે અને સ્વતંત્ર રીતે કાર્ય કરવાની કુશળતા પણ તેમનામાં આવી જશે। 14મો સિદ્ધાંત છે તે છે જૂથ ભાવનાનો સિદ્ધાંત। જૂથ ભાવના એટલે સમૂહમાં કાર્ય કરવાનો ભાવના। ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધો પર રહેલો છે। જો સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે સારો સંબંધ હશે તો એકમની ધ્યેય સિદ્ધિ સરળ થઈ જશે। તેથી બંને વર્ગમાં સંવાદિતા ભર્યા સંબંધો હોવા જોઈએ, તેઓની વચ્ચે વાતચીત હોવી જોઈએ, અવૈધિક સંબંધો પણ હોવા જોઈએ જેથી તેમના વચ્ચે લાગણી ઊભી થાય અને ધંધાકીય એકમ પોતાનું એકમ છે એ રીતે બંને વર્ગો વર્તન કરશે। સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ, કર્મચારીની અંદર પણ જૂથ ભાવના હોવી જોઈએ અને સંચાલકો અને કર્મચારી વચ્ચે પણ જૂથ ભાવના હોવી જોઈએ। જો તમામ કર્મચારીઓ એક જૂથ બનીને સમૂહમાં કાર્ય કરશે તો તે કાર્ય સ્વાભાવિક રીતે સારી રીતે થશે અને તેથી એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બની જશે। શ્રી હેનરી ફેયોલે આજે 14 સિદ્ધાંતો આપ્યા છે। આ સિદ્ધાંતો દર્શાવતી વખતે તેમણે કહ્યું કે સંચાલનના સિદ્ધાંતોની આ યાદી એ અંતિમ યાદી નથી। તેમણે 14 સિદ્ધાંતો પોતાના તરફથી આપ્યા છે, પરંતુ એવું કહ્યું છે કે સંચાલકો પોતાના અનુભવ, સંશોધન અને જ્ઞાનને આધારે તેમાં નવા નવા સિદ્ધાંતોનો ઉમેરો કરી શકે છે। આ સિદ્ધાંતોને ક્યાં લાગુ પાડી શકાય? આ સિદ્ધાંતોને ધંધાકીય, આર્થિક, રાજકીય, સામાજિક એમ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સરખી રીતે લાગુ પાડી શકાય છે। તો આપણે આજે જોયું હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો, આગળ જોઈશું પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન। પીટર એફ ડ્રકર, જેમનો જન્મ 1909 થયો હતો, તેમનું મૃત્યુ 2005 થયું હતું, તેઓ ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરેલા લેખક, ચિંતક અને કેળવણીકાર હતા।
વૈશ્વિકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં ઘણું પરિવર્તન આવ્યું, તે તો તમે જાણો જ છો, જેના કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂર ઊભી થઈ. કારણ કે જો એ નવી પદ્ધતિઓ ન વિકસાવીએ અને જૂની પદ્ધતિઓ પર આપણે કાર્ય કરતા રહીએ તો આપણે બજારમાં ટકી શકીએ નહીં. એટલે સંચાલનની નવી પદ્ધતિ વિકસાવવાની જરૂર ઊભી થઈ. પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવા માટે ખાસ કરીને હિમાયત કરી છે, એટલે કે માનવ સંપત્તિને ધ્યાનમાં લેવાનું કહ્યું છે. પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રધાનમાં બે પ્રધાન છે, એક છે ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત. આ બે મુખ્ય સિદ્ધાંતો તેમણે રજૂ કર્યા છે. ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે, હેતુ કોનો? ધંધાકીય એકમનો. હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એક સૂત્રતા હોવી જોઈએ, એટલે બંનેની વચ્ચે તાલમેલ હોવો જોઈએ. પીટર એફ ડ્રકરનું પ્રધાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. તેથી પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે. અહીં આ ચેપ્ટર સમાપ્ત થાય છે. આપણે ફરીવાર આગળ મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.